નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે જે બે બાળકોનો નિયમ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે શું ત્રણ બાળકો હોય તો ચૂંટણી ન લડી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આમ તો આપ સૌ મિત્રો જાણતા જ હશો કે આપણે ગુજરાતમાં ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે કેમ કે આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે પણ શું તમે લોકો જાણો છો કે જો કોઈ ઉમેદવાર બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તો તેમની ઉમેદવારી રદ થઈ શકે છે તેની પાછળનું કારણ શું શા માટે ઉમેદવારી રદ થઈ શકે છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ગ્રામ પંચાયત ચૂંટણી કે પછી સ્થાનિક સ્વરાજની કોઈ પણ ચૂંટણી હોય તો તે અન્વયે જે બે બાળકોનો નિયમ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે તેના વિશેની વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અધિનિયમ ક્રમાંક સત્તરથી જે સુધારો કરવામાં આવેલ તે બાબતનું આ ગેજેટ છે તમે આમાં માહિતી જોઈ શકો છો કે આ જે માહિતી છે તે અંગ્રેજીમાં આપવામાં આવેલી છે અને ત્યાર પછી નીચે ગુજરાતીમાં પણ આપવામાં આવેલી છે પણ સામાન્ય રીતે જે ગેજેટમાં વિગત હોય છે તે કાયદાકીય ભાષામાં હોય છે તો તેને સમજવી થોડી અટપટી થઈ પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષામાં પણ માહિતી આવી ગઈ છે તો આ કાયદો અમલમાં બન્યો તો અહીંયા જોઈ શકો છો કે સને બે હજાર પાંચના માર્ચ મહિનાની ત્રેવીસમી તારીખે આ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે અને મુંબઈ પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ અને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું વધુ સુધારવા બાબતનો આ આખો અધિનિયમ છે તો મિત્રો જે બે બાળકો અથવા બેથી વધુ બાળકો હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે અંગે શું થઈ શકે તે અંગેનો આખો અધિનિયમ છે તો તમે આખો જે સુધારાનું ગેજેટ છે તે તમે જોઈ શકો છો અને તમે તમારી રીતે અર્થઘટન કરવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈ અને તમે તમારી રીતે પણ અર્થઘટન કરી શકો છો અને જો કોઈ મિત્રોને આ જે અધિનિયમની પીડીએફ છે તેની જરૂરિયાત હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે તેની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું તો આ આઠ પેજની આખી પીડીએફ છે તો આ પ્રમાણે આખું જે ગેજેટ છે તે તમે જોયું તો મિત્રો હવે આપણે આવી ગતને સરળ ભાષામાં સમજીએ તો શું ત્રણ બાળકો હોય તો ચૂંટણી ન લડી શકાય તે અન્વયે આપણે આગળ માહિતી જોઈએ તો આ કાયદો છે તે સમગ્ર ગુજરાતની જે ચૌદ હજાર ગ્રામ પંચાયત તેત્રીસ જિલ્લા પંચાયતો બસો ચોપન તાલુકા પંચાયતો એકસો ને નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓને લાગુ પડે છે પંચાયતો એ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ છે જેથી જુદા જુદા ક્ષેત્રે જુદી જુદી સત્તાઓ દ્વારા બે કરતાં વધુ બાળકોની જોગવાઈનો અમલ કરવા નક્કી થયેલ છે તો હવે આપણે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો ગુજરાત સરકારે ત્રેવીસ ત્રણ બે હજાર પાંચથી સ્થાનિક સ્વરાજ્યના કાયદામાં સને બે હજાર પાંચના અધિનિયમ ક્રમાંક સત્તરથી જરૂરી સુધારો કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તેવી વ્યક્તિ પંચાયત કાઉન્સેલર અથવા તો કોર્પોરેશનના સભ્ય થવા માટે ગેરલાયક ગણાશે તેવો એક સુધારો કરેલો છે તો મિત્રો આજે ગુજરાત સરકારે લોકલ ઓથોરિટીઝ એક્ટમાં સુધારો કરી અને તે અંતર્ગત બેથી વધુ બાળકો હોય તો તે વ્યક્તિ પંચાયત કાઉન્સેલર અથવા તો કોર્પોરેશનના સભ્ય ન બની શકે તેવો એક સુધારો કરેલો છે અને આ સુધારો ગુજરાત પ્રોવિન્સિયલ કોર્પોરેશન ગુજરાત નગરપાલિકા અધિનિયમ તથા ગુજરાત પંચાયત અધિનિયમમાં દાખલ કરી દેવામાં આવેલ છે અને આ નોટિફિકેશનનો જે અમલ છે તે તારીખ ચાર આઠ બે હજાર પાંચથી કરવાનો રહેશે તેવું તેમાં જણાવેલું હતું તો આમ મિત્રો ગુજરાત સરકાર દ્વારા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પાંચથી આ સુધારો દાખલ કરી અને બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તેવા વ્યક્તિ પંચાયત કાઉન્સેલર અથવા તો કોર્પોરેશનના સભ્ય થવા માટે ગેરલાયક ગણાશે તેવો સુધારો દાખલ કરવામાં આવેલો છે અને મિત્રો આ સુધારો લાગુ કરવા પાછળ એવો તર્ક આપવામાં આવ્યો કે ભારતની વધતી જતી વસ્તીને સ્થિર રાખવામાં આ ઉમેદવારો છે તે ઉદાહરણરૂપ સાબિત થશે તો હવે આપણે તેના વિશે જે કંઈ આપણા મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે તેના વિશે માહિતી જોતા જઈએ તો અહીં આપણને પ્રશ્ન એ થાય કે જેમને બેથી વધુ એટલે કે ત્રણ કે ચાર સંતાનો ઓલરેડી છે તેઓ ઉમેદવાર બનવાને લાયક નથી તે ઉપરાંત આપણને બીજા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે તો હવે આપણે જોઈએ તો મિત્રો અહીંયા આપણને પહેલો પ્રશ્ન એ થાય કે જો કોઈ વ્યક્તિને બે કરતાં વધારે બાળકો હોય તો તે વ્યક્તિ પંચાયતની ચૂંટણી લડવા માટે લાયક ગણી શકાય તો તેના જવાબમાં આપણે જોઈએ તો ગુજરાત પંચાયત એક્ટ ઓગણીસો ત્રાણું ની કલમ ત્રીસ એમ મુજબ જો કોઈ વ્યક્તિને બે કરતા વધારે બાળક હોય તો તે પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ગેરલાયક ગણાશે તો મિત્રો અહીંયા આપણે સભ્ય એટલે સરપંચ સભ્ય અથવા તો જે સ્થાનિક સ્વરાજની બીજી કોઈ પણ સંસ્થાઓ માટે ચૂંટણી હોય તો તેને અનુલક્ષીને અહીંયા સભ્ય દર્શાવેલ છે પણ અહીંયા આપણે સરપંચનો પણ સમાવેશ થઈ જાય છે તો સરપંચ સહિતના જે તમામ સભ્યો માટે આપણે જે બે કરતા વધુ બાળકો હોય તે વ્યક્તિને ગેરલાયક ગણાશે તેવું જણાવેલ છે પરંતુ જો કોઈ વ્યક્તિને બે કરતાં વધારે બાળકો તારીખ ચાર આઠ બે હજાર પાંચ પહેલાંના હશે તો ગેરલાયક બનશે નહીં એટલે કે જે વ્યક્તિને અહીંયા તારીખ દર્શાવેલી છે ચાર આઠ બે હજાર પાંચ જે આપણો અધિનિયમ લાગુ થયો સુધારાનો તે તારીખ છે ચાર આઠ બે હજાર પાંચ તે જો કોઈ વ્યક્તિને ત્રણ બાળકો હોય એટલે કે બે કરતા હોય તો તેવી વ્યક્તિ છે તે ગેરલાયક નહીં બને અને તે ઉમેદવાર બની શકશે વધારે બાળકનો જન્મ એક વર્ષની અંદર થયેલો હશે તો તે વિચારણામાં લેવામાં આવશે નહીં જે સામાન્ય રીતે આપણે જોઈએ તો જે પ્રસૂતિનો સમયગાળો છે તે નવ થી દસ માસનો હોય છે તો અહીંયા સુધારામાં એક વર્ષનો જે ગ્રેસ પિરિયડ આપવામાં આવેલ છે તો તો તારીખ પણ આપવામાં આવેલ છે સુધીમાં મિત્રો જે કાયદો અમલમાં આવ્યો ચાર આઠ બે હજાર પાંચ ત્યારથી લઈ અને એક વર્ષની અંદર જો આ પ્રમાણે વધારે બાળકનો જન્મ થયેલો હોય તો તેને વિચારણામાં લેવામાં આવશે નહીં વધુમાં મિત્રો જો એક અથવા વધારે બાળકો તારીખ ત્રણ આઠ બે હજાર છ પછી જન્મેલ હોય તો તે વ્યક્તિ ગેરલાયક બનશે તો આમ મિત્રો તારીખ ત્રણ આઠ બે હજાર છ પછી એક અથવા વધારે બાળકો જન્મેલ હોય તો તેવી વ્યક્તિ ગેરલાયક બને છે તો હવે આ અંગેની જે શક્યતાઓ છે તે આપણે કોષ્ટકની વિગતે જોઈ લઈએ તો અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે મિત્રો જેમાં અહીંયા પહેલી કોલમમાં આપણે ચાર આઠ બે હજાર પાંચ પહેલાં જન્મેલ બાળકોની સંખ્યા લખેલ છે ત્યાર પછી જે સરકાર દ્વારા એક વર્ષનો ગ્રેસ પિરિયડ આપવામાં આવેલ એટલે કે ચાર આઠ પાંચથી લઈ અને ત્રણ આઠ બે હજાર છની વચ્ચે જન્મેલ બાળકોની સંખ્યા છે તે કોલમ નંબર બેમાં જણાવેલી છે ત્યાર પછી કોલમ નંબર ત્રણમાં આપણે ત્રણ આઠ બે હજાર છ પછી જન્મેલ બાળકોની સંખ્યા લખેલી છે ત્યાર પછી પછીના કોલમમાં કોલમ નંબર ચારમાં આપણે કુલ બાળકોની સંખ્યા થાય છે તે લખેલી છે અને કોલમ નંબર પાંચમાં તે ઉમેદવાર લાયક ગણાય કે ગેરલાયક ગણાય તેની વિગત લખેલી છે તો હવે આપણે એક પછી એક દરેક શક્યતાઓ જોઈ લઈએ તો પ્રથમ શક્યતા છે કે તારીખ ચાર આઠ બે હજાર પાંચ પહેલાં ત્રણ બાળક જન્મેલા હોય અને ત્યાર પછી ચાર આઠ પાંચથી લઈ અને ત્રણ આઠ છની વચ્ચે કોઈ બાળક જન્મેલ નથી ત્યારબાદ ત્રણ આઠ છ પછી પણ કોઈ બાળક જન્મેલ નથી તો તેવી વ્યક્તિને કુલ ત્રણ બાળકો થશે અને તે ઉમેદવાર માટે લાયક ગણાશે ત્યાર પછી બીજી શક્યતા છે કે ચાર આઠ પાંચ પહેલાં ત્રણ બાળક જન્મેલા હોય અને ત્યાર પછીનો એક વર્ષનો જે સમયગાળો છે ચાર આઠ પાંચથી લઈ અને ત્રણ આઠ છ વચ્ચેનો તો એ સમયગાળા દરમિયાન એક અથવા તો બે બાળક જન્મેલા હોય અને ત્યાર પછી ત્રણ આઠ છ પછી કોઈ બાળક જન્મેલું નથી તો આવી વ્યક્તિને જો એક બાળક જન્મેલું હશે તો ચાર બાળકો થશે અને બે બાળક જન્મેલ હશે તો પાંચ બાળકો થશે તો આવી વ્યક્તિ પણ જે ઉમેદવારી માટે લાયક ગણાશે ત્યાર પછીની ત્રીજી શક્યતા છે કે ચાર આઠ પાંચ પહેલાં ત્રણ બાળકો છે અને ત્યાર પછીના એક વર્ષના જે સમયગાળો છે તેમાં એક બાળક જન્મે છે અને ત્રણ આઠ છ પછી પણ એક બાળક હોય તો તે વ્યક્તિને કુલ પાંચ બાળકો થશે તો આવી વ્યક્તિ છે તે ઉમેદવારી માટે ગેરલાયક ગણાશે ત્યાર પછીની ચોથી શક્યતા છે કે ચાર આઠ પાંચ પેલા ત્રણ બાળકો હોય અને ત્યાર પછીના એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ બાળક નથી પણ જે ત્રણ આઠ બે હજાર છ પછી એક બાળક જન્મેલું હોય તો તેવી વ્યક્તિને કુલ ચાર બાળકો થશે અને તેથી તે વ્યક્તિ પણ ઉમેદવારી માટે ગેરલાયક ગણાશે ત્યાર પછીની ક્રમ નંબર પાંચ પરની જે શક્યતા છે તો ચાર આઠ બે હજાર પાંચ પહેલાં કોઈ બાળક નથી અને ત્યાર પછીનો એક વર્ષનો જે સમયગાળો છે તેમાં એક બાળક જન્મેલું હોય અને ત્રણ આઠ બે હજાર છ પછી એક બાળક જન્મેલ હોય તો તેવી વ્યક્તિને કુલ બે બાળકો થશે અને તેવી વ્યક્તિ છે તે ઉમેદવારી માટે લાયક ગણાશે ત્યાર પછીની શક્યતા છે કે ચાર આઠ બે હજાર પાંચ પહેલાં કોઈ બાળક નથી ચાર આઠ પાંચથી લઈ અને ત્રણ આઠ છની વચ્ચે બે એકલા જન્મેલા બાળકો હોય અને ત્રણ આઠ છ પછી એક બાળકનો જન્મ થયો હોય તો તેવી વ્યક્તિને કુલ ત્રણ બાળકો થશે જેથી તે વ્યક્તિ છે તે ઉમેદવારી માટે ગેરલાયક ગણાશે ત્યાર પછીની શક્યતા છે કે ચાર આઠ પાંચ પહેલાં કોઈ બાળક નથી પણ ત્યાર પછીના એક વર્ષના સમયગાળા દરમિયાન જોડિયા બાળકો જન્મેલા હોય એટલે કે મિત્રો બે બાળકો એક સાથે હોય અને ત્રણ આઠ છ પછી એક બાળકનો જન્મ થયેલો હોય તો તે વ્યક્તિને કુલ ત્રણ બાળકો થશે જેથી તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ત્યાર પછીની શક્યતા છે કે ચાર આઠ પાંચ પહેલાં કોઈ બાળક નથી અને ત્યાર પછીના એક વર્ષના સમયગાળા દરમિયાન એક બાળકનો જન્મ થયેલો છે અને ત્રણ આઠ બે હજાર છ પછી જોડિયા બાળક જન્મેલા છે તો અહીંયા એક પ્લસ બે કુલ ત્રણ બાળકો થશે તેમ છતાં તે વ્યક્તિ લાયક ગણાશે કારણ કે ત્રણ આઠ છ પછી જોડિયા એટલે કે એક જ પ્રસૂતિ થઈ છે તો તે તેને બે બાળકો એકસાથે સાથે જન્મેલ છે તો આ પ્રમાણે ત્રણ બાળકો હોવા છતાં તે વ્યક્તિ છે તે લાયક ગણાશે ત્યાર પછીની શક્યતા છે કે ચાર આઠ બે હજાર પાંચ પહેલાં કોઈ બાળક નથી ત્યાર પછીનો એક વર્ષનો સમયગાળો છે તેમાં એક બાળકનો જન્મ થયેલ છે અને ત્રણ આઠ છ પછી બે બાળકો જન્મેલા છે પણ તે જોડ્યા નથી તો તે વ્યક્તિને કુલ ત્રણ બાળકો થશે અને જેથી તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ત્યાર પછીની શક્યતા છે કે ચાર આઠ બે હજાર પાંચ પહેલાં કોઈ બાળક નથી ત્યાર પછીના એક વર્ષના સમયગાળામાં પણ કોઈ બાળક નથી પણ ત્રણ આઠ બે હજાર છ પછી બે બાળકો જન્મેલા છે જેથી તે વ્યક્તિને કુલ બે બાળકો થશે તો તે વ્યક્તિ ઉમેદવારી માટે લાયક ગણાશે ત્યારબાદની શક્યતા છે કે ચાર આઠ બે હજાર પાંચ પહેલાં કોઈ બાળક નથી ત્યાર પછીના એક વર્ષના સમયગાળામાં પણ કોઈ બાળક નથી પણ ત્રણ આઠ બે હજાર છ પછી એક પ્લસ જોડ્યા એટલે કે કુલ ત્રણ બાળકો થાય છે તેમ છતાં તે વ્યક્તિ છે તે ઉમેદવારી માટે લાયક ગણાશે ત્યાર પછીની શક્યતા જોઈએ તો ચાર આઠ પાંચ પહેલાં કોઈ બાળક નથી ત્યાર પછીના એક વર્ષના સમયગાળામાં કોઈ બાળક નથી પણ ત્રણ આઠ બે હજાર છ પછી ટ્રિપલેટ બાળકો જન્મે છે એટલે કે એકસાથે ત્રણ બાળકો જન્મે છે તો તે વ્યક્તિને કુલ ત્રણ બાળકો થશે પણ તેમ છતાં તે વ્યક્તિ છે તે ઉમેદવારી નોંધાવવા માટે લાયક ગણાશે અને ત્યારબાદની શક્યતા છે કે ચાર આઠ બે હજાર પાંચ પહેલાં કોઈ બાળક નથી ચાર આઠ પાંચથી લઈ ત્રણ આઠ છ વચ્ચે પણ કોઈ બાળક નથી અને ત્રણ આઠ છ પછી ત્રણ એકલા જન્મેલા બાળકો છે તો તેવી વ્યક્તિને કુલ ત્રણ બાળકો થશે અને જેથી તે વ્યક્તિ છે તે ઉમેદવારી નોંધાવવા માટે ગેરલાયક ગણાશે તો આ પ્રમાણે મિત્રો આ કોષ્ટક આપને મદદરૂપ સાબિત થઈ શકે છે તો હવે આપણે આગળની વિગત જોઈએ તો આગળ આપણને એક પ્રશ્ન થાય કે જો કોઈ બાળકનું દત્તક વિધાન થયેલું હોય તો તે બાળક કુદરતી વાલીનું ગણાશે કે દત્તક લેનાર વ્યક્તિનું ગણાશે તો તે અન્વયે એક જજમેન્ટ આવેલ છે કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ઓગણપચાસ બે હજાર તેરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત એસ દવે સાહેબની કોરમે તારીખ ત્રીસ સાત બે હજાર તેરથી જો કોઈ ઉમેદવારે દત્તક વિધાન કરેલું હોય તેવા કિસ્સામાં દત્તક વિધાન લાગુ પાડી શકાશે નહીં તેવું પ્રસ્થાપિત કરેલું છે અને બાળકનું દત્તક વિધાન થયેલું હોય તે બાળક તેના કુદરતી વાલીનું ગણાશે તેમ જણાવેલું છે તો આ પ્રમાણે જે ચૂંટણી સંદર્ભમાં છે તે બાળકનું દત્તક વિધાન થયેલું હોય તેમ છતાં તે બાળક જે બાળકના કુદરતીવાલી હોય તેનું ગણાશે તેવું આ જે જજમેન્ટ છે તેમાં જણાવવામાં આવેલું છે તો આમ હવે આશા રાખું કે મિત્રો જે આ બે બાળકોનો નિયમ છે તેના વિશે આપને સમજણ પડી ગઈ હશે તેમ છતાં મિત્રો જો આપને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો શક્યતઃ આપને ઉચિત જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ